લસણના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગૃહિણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે, જેના કારણે ગૃહિણી રસોઈ ફીકી પણ પડી રહી છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ક્યાંકના ક્યાંક ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ડુંગળીએ રડાવ્યા અને લસણે ડરાવ્યા, ગૃહિણીનું બજેટ ખોરવાયો. લસણના વધતા ભાવ અંગે શાકભાજીના વ્યાપારીએ જણાવ્યું હતું કે હાલ લસણની નિકાસ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહી છે અને જેના કારણે યાર્ડમાં આવક ઘટી રહી છે, જેના પગલે બજારોમાં લસણના ભાવ ખૂબ જ ઊંચા જઈ રહ્યા છે. અને હજી જો આ નિકાસ બંધ નહીં કરવામાં આવે તો આગામી બેથી ત્રણ મહિનામાં આ પ્રકારે લસણના ભાવ બજારોમાં હજુ પણ વધી શકે તેવી સંભાવના છે. લસણના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા જ હાલ ગૃહિણીની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે, જેના કારણે ગૃહિણીની રસોઈ ફીકી પડી રહી છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધારવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવો આસમાને પણ પહોંચી રહ્યા છે. માલની અછત તો એનું કારણ એવું લાગે છે, પહેલાં 120-140 હતો, અત્યારે 300 રૂપિયા ભાવ હોલસેલ થઈ ગયો છે.